9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સુરતમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રિંગ રોડ પરથી અઠવાડાઈ સુધી વિશાળ રેલી યોજાઈ હતી જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ સહિતનાઓ જોડાયા હતા। 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે તો સુરતમાં પણ આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી। સુરતમાં રહેતા આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રિંગરોડ ખાતેથી એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ જોડાયા હતા। આ રેલી અઠવાલાઈન્સ ખાતે પૂર્ણ થઈ હતી। આદિવાસી ઝાંકી સાથે હજારો લોકો રેલીમાં જોડાયા હતા તો રેલીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને આદિવાસી સમાજ દ્વારા યોજાયેલી રેલીમાં પારંપરિક વસ્ત્રોમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો જોડાયા હતા। દેવી પવાર, સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર, વિશ્વ આદિવાસી દિવસ છે, કે પ્રકારનું ઉજવણી કરવામાં રહી છે? યુનએ નક્કી કરેલા વિશ્વ આદિવાસી દિવસને સમગ્ર દેશમાં આપણે પર્યાવરણ બચાવો અને આદિવાસીને બચાવો એ હેતુથી અમે આજે સમસ્ત આદિવાસી સમાજની સુરત શહેરમાં અમે આ રેલી કાઢવામાં આવી છે। લોકો જોડાયા છે રેલીમાં, કઈ પ્રકારની ઝાંકીઓ રજૂ કરવામાં આવી છે? આજની અમારી સમસ્ત આદિવાસીમાં સુરત શહેરની અંદર અમારી લગભગ 11 નાતી મંડળોના પ્લસ મહિલાઓ, એનજીઓ અને એસોસિએશન અને સમાજના તમામ ભાઈઓ અને બહેનો, વડીલો અને ખાસ કરીને બાળકો, નવયુવાનો, જે નવી અમારી પેઢી છે, એમની સાથે થઈને લગભગ અમારી 25,000થી વધારે લોકો આ રેલીમાં જોડાયા છે।